નમસ્તે ગુજરાત, આવનાર 30 કલાકની અંદર મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો 15થી લઈ અને 25 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે મિત્રો. વાવાઝોડાને કારણે હવે કચ્છને આંશિક રાહત મળી છે. એમનું કારણ એ છે કે મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડાને જે પરિબળો જોતા હતા એ પરિબળો ગઈકાલે મળ્યા ન હતા, જેમને કારણે વાવાઝોડું છે મિત્રો આંશિક નબળું પડ્યું છે. એટલે મિત્રો આ નબળું પડેલું વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધશે અને મિત્રો આજે 5 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે લેન્ડફોલ કરશે. અને આ વાવાઝોડું છે એ મિત્રો જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે થોડું નબળું પડ્યું છે, એમને કારણે કચ્છની અંદર પવનની ગતિ છે એ ઓછી જોવા મળશે. મિત્રો લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો આજે 15 તારીખ છે અને રાત્રિના 12 વાગ્યાની અપડેટ મુજબ હાલમાં આ વાવાઝોડું છે મિત્રો દેવભૂમિ દ્વારકાથી અને કચ્છથી મિત્રો 240 કિલોમીટર અથવા તો તેનાથી થોડુંક વધારે દૂર છે અને ધીમે ધીમે ગતિ કરી રહ્યું છે. મિત્રો હાલમાં આ વાવાઝોડું થોડીક નબળી સ્થિતિની અંદર છે, એટલે કે 110થી લઈ અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે. એમના સેન્ટરની અંદર જેમની આંખ છે ત્યાં પવનની ઝડપ ઓછી છે, પરંતુ આજુબાજુનો ઘેરાવો છે એમાં પવનની ઝડપ છે એ જણાઈ રહી છે. મિત્રો જ્યારે આ વાવાઝોડું કચ્છની નજીક આવશે, લેન્ડફોલ કરશે, ત્યારે પવનની ઝડપ છે એ મિત્રો 120થી લઈ અને 130 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. ઝટકાના પવનો છે એ મિત્રો 150 કિલોમીટર પ્રતિ કલાકના છે એ હોઈ શકે છે જ્યારે ટકરાશે ત્યારે. મિત્રો આજે સાંજના આ વાવાઝોડું છે એ ગુજરાતની અંદર ટકરાઈ જશે, પરંતુ મિત્રો એ પહેલાં ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એ જોવા મળશે. મિત્રો આપને જણાવી દઉં કે વાવાઝોડું જેમ જેમ નજીક આવશે એમ એમ પવનની સ્પીડ છે એની અંદર વધારો થશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર પણ મિત્રો 80થી લઈ અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે મિત્રો આજે બપોર પછી ફૂંકાઈ શકે છે. મિત્રો દેવભૂમિ દ્વારકા, ઓખા લાગુ વિસ્તાર છે, જામનગર લાગુ વિસ્તાર છે, પોરબંદર લાગુ વિસ્તાર છે એની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળશે. ત્યાર પછી મિત્રો વાવાઝોડું લેન્ડફોલ કરશે, ત્યાર પછી સુરેન્દ્રનગરની અંદર, રાજકોટની અંદર મિત્રો ગીર સોમનાથ છે, ત્યાર પછી વેરાવળ છે, આ બધા વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ છે થોડીક વધારે જોવા મળશે. એટલે કે 40થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ત્યાં પણ ફૂંકાઈ શકે છે અને વરસાદ છે એ પણ વરસી શકે છે. મિત્રો આપને જણાવી દઉં કે આવતીકાલે બપોરથી જ અને અત્યારથી જ ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડવાની શરૂઆત થઈ જશે. ખાસ કરીને મિત્રો કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, સાથે દેવભૂમિ દ્વારકાની અંદર, જામનગરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મોરબીના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ ચાલુ થશે. મિત્રો ત્યાર પછી આ વાવાઝોડું છે એ લેન્ડફોલ કરશે અને આગળ વધશે. ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાલનપુર છે, મહેસાણા છે, આ વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે અને મિત્રો વરસાદ છે એ જોવા મળશે. મિત્રો ખાસ કરીને એ વિસ્તારોની અંદર પણ 80થી લઈ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ જોવા મળશે. મિત્રો હાલની વેધર ફોરકાસ્ટની અપડેટ મુજબ ગુજરાતના 60થી લઈ અને 80% વિસ્તારો એવા હશે કે જેની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ છે એ આવનાર 2 દિવસની અંદર જોવા મળી જશે. કેટલાક વિસ્તારો એવા હશે કે જેની અંદર મિત્રો ઓછો વરસાદ છે એ પડી શકે છે. ઓછો વરસાદ કયા કયા વિસ્તારોની અંદર પડી શકે એ જણાવી દઉં તો મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે અને મિત્રો અહીંયા ભાવનગર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓછો વરસાદ છે એ પડી શકે છે, વાવાઝોડાની ઓછી અસર થઈ શકે છે. તો મિત્રો હાલમાં વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાતની અંદર અસર છે એ પણ બતાવી રહ્યું છે. પવનની સ્પીડ છે એની અંદર ધીમે ધીમે વધારો થશે અને મિત્રો ત્યાર પછી લેન્ડફોલ કરશે અને ભારે વરસાદ છે એ પણ જોવા મળશે. તો મિત્રો આ હતી વાવાઝોડાની લાઈવ અપડેટ. વધારે માહિતી છે એ અમે તમને આગળ વિડીયોના માધ્યમથી જણાવતા રહેશું, એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.